નમસ્કાર મિત્રો, હું છું આપણું જય ચાવડા અને અત્યારે આપણે વાત કરવાના છીએ વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ તારી યાદોમાં જિંદગી જવાની. તો કે એનું આપણે અહીંયા સીન શૂટ કર્યું છે પહેલાં, પણ થોડું ઘણું સીન હતું એ બાકી રહ્યું હતું. અને એવું હતું કે જ્યારે એ આપણે વિડીયો બનાવ્યો ત્યારે એ ફિલ્મ રિલીઝ નહોતું થયું, એટલે કે એની યુટ્યુબ પર એ ફિલ્મ નહોતું આવ્યું. અત્યારે યુટ્યુબ પર આવી ગયું છે, એટલા માટે હું પછી આ ગામમાં આવ્યો છું અને પછી એકવાર એક વિડીયો આપણે બનાવવાના છીએ. જો કે ટોટલી આ જગ્યા પરનું જે સીન હતું એ હું તમને બતાવવાનો છું. અહીંયાથી પાછળનું સીન છે એ તમને બતાવવાનો છું. તો અમે એક ફાઇટનું સીન લેવામાં આવ્યું હતું, એટલે કે નાઇટમાં એક ફાઇટ બતાવવામાં આવી હતી, વિક્રમભાઈને મારતા હોય છે એ સીન અહીંયાથી લેવામાં આવ્યું હતું, એનું તમને વાત કરવાનું છું. બાકી તમે જોશો તો આ જગ્યા પર, એટલે કે જે જતીન જાજર બતાવે છે એ આ જગ્યા પર બેઠા હોય છે અને વિક્રમભાઈ દોડતા દોડતા અહીંયાથી જતા હોય છે, એ રીતનું સીન બતાવવામાં આવ્યું છે. તો જે સીન છે હું તમને પરફેક્ટ મેચ કરાવવાનો છું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો વિડીયો સ્ટાર્ટ કરું છું અહીંયાથી. તો મિત્રો, પહેલો સ્ક્રીનશોટ મને મેચ કરાવું તો વિક્રમભાઈ આ બાજુથી આવતા હોય છે દોડતા દોડતા, અને જે જતીન જાજર હોય છે એ આ જગ્યા પર બેઠા હોય છે. જો કે તમે અહીંયાથી જોશો તો એમાં આ ઝાડ પણ દેખાઈ રહ્યું છે, જો કે આ ઝાડ પણ એમાં દેખાઈ રહ્યું છે અને પાછળનું જે મંદિરનો આ જે ઓટલો છે એ પણ તમે જોઈ શકો છો. તો પરફેક્ટ અહીંયાથી સીન લેવામાં આવ્યું હતું અને પછી અહીંયાથી વિક્રમભાઈ આ બાજુ જતા રહેતા હોય છે. જો કે આગળ ફાઇટનો સીન છે એ મેં તમને પહેલાં વિડીયોમાં બતાવ્યું છે અને અત્યારે પણ બતાવવાનો છું, પણ એક સીન તમે અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો. જો સ્ક્રીનશોટમાં તમે જોશો તો પરફેક્ટ અહીંયાનું સીન તમે મેચ કરી શકો છો. તો આપણું જે બીજું સીન છે અહીંયાથી આગળનું સીન છે, તો એ બાજુ જવાનું છું તો બતાવું તમને ત્યાં જઈને. તો મિત્રો, આ છે ઝારોલા ગામ, એટલે આ તળાવ તમે જોઈ શકો છો. જો કે આ બાજુ ગામ છે અને આ ગામથી પાછળની સાઈડ પર હું છું. અહીંયા મંદિર છે, મહાદેવનું મંદિર છે, એ તમે જોઈ શકો છો. તો અહીંયાથી જે સીન હતું, એટલે કે થોડુંક સીન અહીંયાથી લેવામાં આવ્યું હતું એ મેં તમને બતાવ્યું છે. બીજું સીન અહીંયાથી બહારનું સીન છે અને આ તળાવ તમે જોઈ શકો છો. અહીંયા પાછળ એક હાઈવે છે, એટલે કે બોરસદથી તમે જો નીકળતા હોય રાસ ચોકડી પર તો એ અહીંયા હાઈવે છે એક, એટલે કે લગભગ 1 કિલોમીટર હશે બહાર. તો એ અહીંયા છે અને મેઇન ગામ અહીંયા છે, એટલે કે ઝારોલા ગામ અહીંયા છે. તમે જોઈ શકો છો સામે ગામ છે, ના છે તળાવ. તો જે આપણું જે બીજું સીન છે એ અહીંયાથી આગળનું સીન છે, હું બતાવું તમને ત્યાં જઈને. તો મિત્રો, આ જગ્યા પર આપણે એક વર્ષ પહેલાં વિડીયો શૂટ કર્યો હતો, જો કે એમાં આ નહોતું, આ નવું બની ગયું છે. અને આ જગ્યા પર એક થાંભલો હતો જે અત્યારે નથી, કદાચ અહીં લઈ લેવામાં આવ્યો છે. બાકી એ થાંભલો પહેલાં અહીંયા હતો. સીનમાં તમે જોશો તો આ જગ્યા પર એક થાંભલો હતો, તો ચેન્જ તો થઈ ગયું છે. અને તમે પહેલાંની મેં જે વિડીયો શૂટ કરી છે તમને અહીંયાથી થોડી ક્લિપ લગાવી દઈશ, તમને ખબર પડશે. તો પહેલાં હું ત્યાં હતો ને અહીંયાથી અહીંયા આવ્યો છું. અહીંયા એક ફેન્સિંગ મારી દીધી, એ અત્યારે છે નહીં. બાકી સીન તમે જોશો તો વિક્રમભાઈને જે મારતા હોય છે એ સીન પરફેક્ટ આ જગ્યા પર લેવામાં આવ્યું હતું, એટલે કે જે ગુંડા લોકો નાઇટમાં વિક્રમભાઈને મારતા હોય છે એની વાત કરું છું. એ સ્ક્રીનશોટ તમે જોઈ શકો છો. તો એ સીન અહીંયાથી લેવામાં આવ્યું હતું, પણ અત્યારે તમે જોશો તો ઘણું બધું બદલાઈ ગયું છે, એટલે કે આ નવું બધું બની ગયું છે, એટલે કે અત્યારે બન્યું છે. પણ લાઇટનો જે થાંભલો છે પહેલાં આટલા કંઈક હતો, તમે સ્ક્રીનશોટમાં જોશો તો તમને ખબર પડી જશે, કારણ કે મેં વિડીયો શૂટ કર્યો છે એક વર્ષ પહેલાં, એટલે કહું છું. તો આ જગ્યા પર એક થાંભલો હતો, એ થાંભલો એમાં દેખાઈ રહ્યો છે. જો કે અત્યારે તો ઘણું બધું બદલાઈ ગયું છે. અને આ મંદિર તમે જોઈ શકો છો, વેરાઈ માતાનું મંદિર છે. અને આ બ્રિજ છે એ પણ નવો બની ગયો છે. જો કે જીતુભાઈ આવતા હોય છે આ સાઈડથી આવતા હોય છે આ રીતનું. અને આ જગ્યા પર એક થાંભલો હતો પહેલાં, મેં તમને આગળ વાત કરી એમ, કદાચ આ થાંભલો હતો અહીંયા, કારણ કે લગભગ એક વર્ષ જેવું થયું છે વિડીયો શૂટ કરે આપણે અહીંયા. તો ઘણું ચેન્જ તો થઈ ગયું છે, પણ સતત તમને સ્ક્રીનશોટ જોશો તમને ખબર પડી જશે. જો કે આ જે ટર્નિંગ છે આ ટર્નિંગથી લોકો જતા રહેતા હોય છે મારીને, તો એ સીન અહીંયાથી લેવામાં આવ્યું હતું. તો મિત્રો, અહીંયાથી હું જે પહેલાંનો વિડીયો છે હું તમને એડ કરી દઉં છું, કારણ કે અત્યારે ઘણું બધું ચેન્જ થઈ ગયું છે એટલા માટે. તો પહેલાંનો વિડીયો તમે જોશો તમને પરફેક્ટ ખબર પડી જાણશે, જો કે અત્યારે ઘણું બધું ચેન્જ થઈ ગયું છે, આ બધું નવું બની ગયું છે. અને આ બાજુ છે ગામ, જો કે એ બાજુથી હું આવ્યો હતો. અને જીતુભાઈ જે બાઇક લઈને આવતા હોય છે અહીંયાથી આવતા હોય છે, જો કે આ રસ્તો નવો બની ગયો છે. પહેલાં આપણે આ ત્યારે રસ્તો નહોતો, એટલે કે આ બ્રિજ નહોતો. અને આ જગ્યા પરથી ટોટલી સીન લેવામાં આવ્યું છે, એટલે કે ટોટલી ફાઇટનું સીન અહીંયા અલગ કરવામાં આવ્યું હતું. પણ અત્યારે ઘણું ચેન્જ થઈ ગયું એટલે તમને ખબર નહીં પડે. અને અહીંયા છે મંદિર, એટલે કે મંદિર આગળ ઊભો હતો. જ્યારે પહેલાં આપણે ઇન્ટ્રો કર્યો ત્યારે આ બોગડા પર બેસીને ઇન્ટ્રો કર્યો તેનો. અને તમે આ રીતનું સીન અહીંયાથી બતાવવામાં આવ્યું હતું, જો કે ચેન્જ થઈ ગયું એટલે ખબર પડવાની નથી. છતાં મેં સ્ક્રીનશોટ મેં તમને પરફેક્ટ મેચ કરાવી લીધા છે, જો કે અહીંયા ફેન્સિંગ પહેલાં મારી દઉં, અત્યારે છે નહીં. અને આ નવું થઈ ગયું છે. બાકી જે અહીંયા થાંભલો હતો એ આ જગ્યા પર જતો રહ્યો છે, એ તમે જોઈ શકો છો. તો બસ મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળે છે નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી જય માતાજી, હું વંદે માતરમ. તો મિત્રો, આ સીનમાં તમે જોશો તો ગાડી અહીંયાથી આવતી હોય છે, એટલે કે ગુરુભાઈ પટેલ એ લોકો અહીંયાથી આવતા હોય છે. અને આ સ્વામિનારાયણનું મંદિર છે એ બતાવવામાં આવ્યું હતું, જો કે અત્યારે બંધ છે, અંદર જવાની કન્ડિશન છે નહીં એટલા માટે, એટલે તમને અંદર જઈને બતાવત.
પણ અહીંયાથી સીન બતાવવામાં આવ્યું છે જે વિક્રમભાઈ ઠાકોર આ જગ્યા પર આવતા હોય છે અને અહીંયા અંદર એટલે કે જે પેલો કાચ વાગે છે એને વિક્રમભાઈ ઠાકોર પાગલ બતાવે છે એ સીન અહીંયાથી લેવામાં આવ્યું છે